અહીંયા બેઠેલા આપનામાંથી કેટલા એવું વિચારે છે કે જે સતત એવું અનુભવે છે કે પ્રમુખ સ્વામી મહારાજજી આપણી સાથે છે. હાથ ઊંચો કરો. હવે જે સદેહ નથી અને સદૈવ છે, આ જે વિષય છે સમયના સદુપયોગનો, એનો જવાબ તમે પોતે આપ્યો છે. હવે વિચાર કરો, અહીંયા બેઠેલા બધા એવું વિચારે છે કે મહારાજજી આપણી સાથે છે, તો એ કેટલું લાંબુ જીવે છે, અત્યારના જીવી રહ્યા છે. અને એનું કારણ એ છે, કારણ કે એ લોકો જે પ્રકારનું જીવી ગયા, એણે સમયનો જે ઉપયોગ સદુપયોગ કર્યો એના માટે થઈ, અને એ લોકો જે આજના દિવસે જીવંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા લોકોને મળ્યા હશે? લાખો કરોડો લોકોના જીવનને સ્પર્શ્યા. એણે તો ક્યારેય એવું વિચાર્યું નહીં કે આ ખરાબ, આ સારો, આમ સારો, આ મારો, આ પારકો, કશું ન વિચાર્યું. દરેક જીવનને સ્પર્શતા ગયા. તમે વિચાર કરો, એક જીવનમાં આટલા લોકોને સ્પર્શવું, અને એનું એકમાત્ર ઉદાહરણ આપણી સમક્ષ આજે અહીંયા છીએ. આટલું મોટું ગામ, આટલા લોકો, ભણેલા લોકો આવી અને આ નગરીમાં આવે, કેમ અત્યારના જે લોકો પરદેશી આવ્યા છે, કેટલી મોટી નોકરી કરે છે, કે જેને એક કલાકમાં અબજો રૂપિયા કમાય છે, એ આજે અહીંયા એકદમ બધું ભૂલીને એક થઈને અહીંયા પોતાની સેવા આપે છે. કારણ કે એ સમજે છે કે સમયનો સદઉપયોગ કોને કહેવાય. આપણે જ્યાં છીએ ત્યાં સતત આપણા હૃદયમાં, મનમાં, આત્મામાં આપણા ગુરુ રહે છે. અને એટલા માટે આજે આપણે તમે જુઓ કે આજે પ્રમુખ નગરીમાં આપણે કેટલા બુદ્ધિજીવીઓ સમર્પિત થઈને આવ્યા છે. અહીંથી તમે જાઓ એ પહેલાં જેટલો સમય અહીંયા છે, અહીંના અનુભવને તમારા બ્લેક એન્ડ વ્હાઈટમાં લખજો અને એ વસ્તુને શેર કરજો. હવે આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. અહીંયા પણ બાપ સંસ્થામાં જોડાયેલા પણ આટલા બધા મહિલા સ્વયંસેવક છે. મને જાણવા મળ્યું કે બધાએ ઈંટો પકડી પકડીને જેમ બનાવવાનું હતું, કે ફૂટપાથ બનાવવાનું છે, કે પછી આપણે ગ્લો ગાર્ડન કરવાની જરૂર છે, તમામે ઇક્વલ હિસ્સો આપ્યો છે કામ કરવામાં. અને આપણે આપણા છોકરાઓ અને છોકરીઓ જે આપણે ઘરે છે એમને એ જ રીતે વળતર આપવું જોઈએ કે એ રિસ્પેક્ટ કરે, વડીલોની રિસ્પેક્ટ કરે, સંસ્થાની કરે, રિલિજિયસ જે ટીચિંગ્સ છે એની કરે, પણ તેમ સાથે સાથે મહિલાઓને પણ એટલી રિસ્પેક્ટ આપે. અને જો આ ફાઉન્ડેશન આપણે ઘરથી શરૂ કરશું, સંસ્થાઓથી શરૂ કરશું, તો આગળ જઈને વર્ક પ્લેસ પર કે સોસાયટીમાં જ્યારે આપણે મહિલા અને પુરુષ સાથે રહેશે ત્યારે એમને એક ઇક્વલ રિસ્પેક્ટ મળશે અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે. સુનો સબ, મેં વો માર્ગ પસંદ કરૂંગી જો મેરે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને દિખાયા હૈ. ક્ષમા કા માર્ગ, મેરે પતિ કે હત્યારો કો મેં ક્ષમા કરતી હું. તેરે ગુરુ સચમે એક મહાન સંત હૈ જિન્હોને તુઝે એસે સંજોગો મેં ભી ક્ષમા કા ગુણ ધારણ કરને કી પ્રેરણા દી.